નમસ્કાર, મહાનગર એક્સપ્રેસ સાથે હું સુવેદી. બુલેટિનની કરીએ શરૂઆત. ગુજરાત વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ આ ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે મુસાફરોને હાલ તો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના ગીતા મંદિર ખાતે આવેલા મધ્યસ્થ બસ સ્ટેન્ડ પર મુસાફરો અટવાયા છે. એસટીના પૈડા અચાનક થંભી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એસટીના કર્મચારીઓની હડતાળને પગલે અત્યારે મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે આ ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે એસટીના કર્મચારીઓ. આ સામખિયાળથી બેઠા હતા અને સુરત જવાનું, તો અત્યારે રાતમાં અહીંયા કણે હવે હેરાન થયા ને એમ. તો ગઈકાલે બુક નથી કરવી ને ટિકિટ, એમ જવાનું ગાડી નથી જવાની. તો હવે શું કરો, અહીંયા બેઠા છે. ખરેખર આ બધાને હું સલામત પહોંચાડવા જોઈએ, જે જેને સ્ટેશનમાં પહોંચતી હોય ગાડીમાં. હું ગયા પછી ભલે હડતાલમાં ઉતરવો જોઈએ ને. આ બાઈક મારશે ને શું બીજું એમ. સલામત એસટી, ગુજરાત એસટી સારી એસટી, પણ સલામતી માટે આપણે ગુજરાત એસટી સિવાય ક્યાં જઈએ? છતાંય આપણને અહીંયા જો આવી ટ્રબલ પડતી હોય તો આગળ શું કરી શકાય સમજાતું નથી. પ્રજાના હિત માટે સરકાર, પ્રજાતંત્ર રાષ્ટ્ર કહેવાય, પણ પ્રજાના હિત માટેનું શું, એ કોણ જવાબદાર, એ સમજાતું નથી. તે રાજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા નયન પટેલ. નયન, અચાનક એસટીના પડા થંભી ગયા છે અને હેરાન પરેશાન થવાનો વારો મુસાફરોને આવ્યો છે. બસ સ્ટેન્ડ પર હાલ કયા પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે જણાવો. ચોક્કસથી વિધિ, જે પ્રમાણે એસટી બસના જે કર્મચારીઓ છે તે આજથી હડતાલ પર ઉતર્યા છે, આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે એસટી વિભાગના કર્મચારીઓ છે તે અહીં એકઠા થયા છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર, અને જે છે તે સરકાર વિરોધ નારેબાજી કરી રહ્યા છે. આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા? અમારે 7મા પગારબંધની પહેલી માંગણી છે. બીજા ઘણા એવા 13 મુદ્દાઓ છે, વારસદારોને લેવા, પછી પ્રાઇવેટ ગાડીઓને નાબૂદ કરવી અને એનાથી વધારે નુકસાન થાય છે એસટીના, અને આવે ઘણા મુદ્દાઓ આપણા જોડે છે. ચોથા વર્ગમાં ગણવા, ત્રીજા વર્ગનો ગણવામાં આવે છે, ચોથા વર્ગનો પગાર આલવામાં જે લેવાનું હોય ત્યારે ચોથા વર્ગ ત્રીજા વર્ગનું લઈ લે છે, અને આલવાનું થાય તો ચોથા વર્ગનું આપવામાં આવે છે. આવા ઘણા મુદ્દાઓ અમારી જોડે છે. ચોક્કસથી અન્ય જે કર્મચારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ જણાવો કે જે એસટીના બસના પૈડા જે રાત્રે 12 વાગ્યાથી બંધ થંભાઈ ગયા છે, હવે કેવા કાર્યક્રમ? એ અચોક્કસ મુદત રાખવામાં આવેલ છે અમારે, અને અમારે વર્ગ 7મા પગારબંધ લેવાનું છે, અને વર્ગ જે અમારો મુદ્દો મેઇન છે એ અમને ચોથા વર્ગમાં ગણવામાં આવે છે. જે પગાર પટ્ટાવાળાનો પગાર આપવામાં આવે છે, અમે કાયદેસર વર્ગ 3મા આવીએ છીએ, અને આ જો સરકાર આ માન્ય નહીં સ્વીકારે તો અમે અચોક્કસ મુદત રાખવાની સંકલન સમિતિ દ્વારા અમે માહિતી આપી છે. અચોક્કસ મુદતની જે હડતાલ છે તે કર્મચારીઓ કરી છે, અન્ય કર્મચારી સાથે વાત કરીશું. આપ જણાવો કે જે પ્રમાણે હવે મુસાફરોને લઈને જે મુશ્કેલી પડી રહી છે તેને લઈને એસટી વિભાગના કર્મચારીઓ છું. હું CWO સેન્ટ્રલ વર્કશોપનો RK ચૌહાણ સિનિયર RDA છું. 26 વર્ષથી ત્યાં ફરજ બજાવું છું, પણ છેલ્લા સતત 2 વર્ષથી સરકાર જોડે મંત્રણા, અમારા ત્રણેય યુનિયનના નેતાઓએ મંત્રણા કરી, પણ કોઈ નિરાકરણ આવતું નથી. એ છેવટે અમારે આ નિર્ણય હડતાલનો લેવો પડ્યો છે. અમારા 7મું પગાર પણ, બીજું આ વારસદારોની ભરતીનું છે, પછી આ બીજા અમુક ઘણા 13-14 મુદ્દાઓ આપેલા છે, પણ છેલ્લા 2 વર્ષથી તો સરકાર આજે આપીશું, કાલે આપીશું, આજે આપીશું, અને છેલ્લે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે હડતાલનો. જે પ્રમાણે કર્મચારીઓ જણાવી રહ્યા છે તે મુજબ જે કર્મચારીઓ છે તેઓએ સરકાર સાથે અનેકવાર વાટાઘાટો કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો જે નિવેડો ન આવતા આખરે આ જે નિર્ણય લેવો પડ્યો છે, અને તેના કારણે જે મુસાફરો છે તેને તો ચોક્કસથી હાલાકી પડી રહી છે, પરંતુ જે એસટી વિભાગના કર્મચારીઓ છે તે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, ત્યારે હવે ક્યારે આ જે હડતાલ છે તે સમેટાય છે, અને તેને કારણે જે મુસાફરોને પડતી હાલાકીનો ક્યારે અંત આવે છે, વિધિ તે જોવું રહેશે. બિલકુલ નયન, જે પ્રકારે કર્મચારીઓ અત્યારે જણાવી રહ્યા છે તેઓની માંગો તો આપણે જાણી, પરંતુ કેટલાય મુસાફરો એવા હશે કે જેઓએ ટિકિટ રિઝર્વ કરાવી દીધી હશે, જેઓ અત્યારે ત્યાં એસટીમાં સવારી કરવા માટે પહોંચ્યા હશે, પરંતુ તેઓને અત્યારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. જો આસપાસ કોઈ મુસાફરો હોય તેઓ આખરે શું કહી રહ્યા છે તેમની વાત પણ સાંભળીએ.
ચોક્કસથી જે મુસાફરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે મુસાફરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ જણાવો કે ક્યાં જવાનું છે તમારે ને શું હાલાકીનો સામનો મારે જવાનું છે થરા અને કાલનોમો સુરતથી આવતો હોય અમદાવાદ આવતો 12 વાગ્યા બધી બસો બંધ થઈ ગઈ છે તને વાટ જોઈ આ કે ક્યારે બસો ચાલુ થાય અને ક્યારે અમે થરા પહોંચીશું અને બધાનું કામ અટવી રહ્યા છે અલગ અલગ જગ્યા હોવ રોકી ગયા છે અને રાત્રે રોકાવા માટે બધા ગેસ્ટ હાઉસ પણ પેક થઈ ગયા છે બુકિંગ થઈ ગયા ક્યાંય રાત રહેવાનો પણ સગવડતા નથી મળતી આ બસ જો ચાલુ હોત તો અમે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા હોત અન્ય જે મુસાફરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ક્યાં જવાનું હતું આપને અને ક્યારથી અહીં અટવાયેલા છો લગભગ હું 6 વાગ્યાનો અહીંયા આવેલો ચૂક્યો છું અને મારે હિંમતનગર પહોંચવાનું છે અત્યાર સુધી બસો બંધ છે એના લીધે મને ડિફિકલ્ટ ઇસ્યુ ઊભા થાય છે અને મારે જલ્દી પહોંચવાનું છે ચોક્કસથી જે પ્રમાણે મુસાફરોને હાલાકી પડી રહી છે તે જણાવી રહ્યા છે તેમણે અન્ય કામો સાથે જે પહોંચવાનું હતું તે કામો અટવાઈ રહ્યા છે ચોક્કસથી હડતાલ પર જે કર્મચારીઓ ઉતર્યા છે તે તો તેમનો પ્રશ્નોને લઈને ઉતર્યા છે પરંતુ જેનો હાલાકીનો વારો છે તે મુસાફરોએ ભોગવવાનો આવ્યો છે બિલકુલ નયન આભાર આ તમામ જાણકારી બદલ એટલે કે જે નિર્ધારિત સમયે મુસાફરોને પહોંચવાનું હતું તેઓ હવે નહીં પહોંચી શકે કારણ કે એસટીના પૈડા હવે થંભી ગયા છે ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે એસટીના કર્મચારીઓ તેઓની માંગ છે કે તેઓને પગાર હોય કે પછી અન્ય પડતર માંગણીઓ વારસદારોની નોકરી ખાસ પેકેજ આ તમામ માંગણીઓ સાથે તેઓ અત્યારે હડતાળ પર છે